तभी भी શિક્ષકોના હિત જળવાતા ન હોવાના સરકાર સામે ગંભીર આક્ષેપો સાથે શહેરના એસએસયુ હોસ્પિટલના તબીબી શિક્ષકોની સરકાર સામે વિવિધ પ્રશ્ન પડતર મુદ્દે રજૂઆત કરવામાં આવી। सरकार द्वारा कोरोना दर्दियोंनी सारवार करवा तथा तबीबी विद्यार्थियोंना शिक्षण ने ध्यान में राखीने 11 महीनाना करार थी निमणूको करवामां आवी हती। आवा करार आधारित तबीबी शिक्षकों निमणूक बाद कोरोनाना कपरा काल में डॉक्टर्स साथे खबे थी खबा मिलावी फरज बजावी रह्या छे। हवे 11 महीना बाद जो तबीबी विद्यार्थियोंना करार रिन्यू न करवामां आवे तो दर्दियोंनी सारवार अटकी पड़े, साथे ज तबीबी विद्यार्थियोंना अभ्यास तथा तेओना भविष्य पण माठी असरो उभी थई सके छे। सरकार द्वारा 24 कलाक फरज बजावता रेसिडेंट डॉक्टर्सना स्टाइपेंडमां वधारो करवामां आवे ते एक प्रशंसनीय पगलू सरकारनुं छे, परंतु तेनी सामे आ करार आधारित फीडर केडरना तबीबो शिक्षकों अने विद्यार्थियोंना पगार ओछो छे माटे पगारनी आ विसंगतता सरकार द्वारा दूर करवामां आवे। पहला जे एडहोक निमणूक करवामां आवती हती तेमां घणा लाभो मळता हता, जेमां पीजी टीचरनी ओळख मळती ते हवे मळती नथी। जेवा मुद्दे ते सिवाय सेवाकीय नाणाकीय रजाओना मुद्दे एसएसयू हॉस्पिटलना करारीय आधारित तबीबी शिक्षको विद्यार्थीओ द्वारा सरकार समक्ष रजूआत करवामां। हालमां जे दर्दीओनी सारवार करवाना हेतुथी तथा बीजा जे तबीबी विद्यार्थीओ जे छे एमना शिक्षणने ध्यानमां राखीने गुजरात सरकार श्री तरफथी 11 महीनाना करारीय निमणूक एवी एक नवी पोस्ट जे छे अलायदी ऊभी करवामां आवेल हती, जेने सहर्ष स्वीकारीने अत्यारे अमे सौ करारीय निमणूक पामेला टीचर्स जे छे हालमां कोरोनानी आवा कपरा काळमां खभाथी खभा मिलावीने फरज अदा करी रह्या छीए। परंतु घणा मुद्दाओ एवा छे कि जेनाथी तबीबी शिक्षकोनुं जे छे ए हित जळवातुं नथी, तो सरकारश्रीने अमारी एवी ज आदत छे कि एनुं हित जळवतो निर्णय ले। એમાંના એક મુદ્દો એવો છે કે 11 મહિના કરાર પછી જે આગળ જે છે નિમણૂક ના મળે તો એવા સંજોગોમાં દર્દીઓની સારવાર જે છે એ અટકી પણ શકે છે, તથા જે છે તબીબી વિદ્યાર્થીઓ કે જે લોકો આગળ જઈને જે છે ડોક્ટર્સ બનશે એ લોકોના શિક્ષણ પર પણ માઠી અસર થઈ શકે છે। આની જોડે જોડે જે ગુજરાત સરકારશ્રીના જે છે અદ્ભુત નિર્ણય જે છે જે 24/7 અને દિવસ રાત કામ કરતા રેસિડેન્ટ ડોક્ટર્સ માટે હમણાં જ લેવામાં આવ્યો અને એમનો સ્ટાઇપન્ડમાં વધારો કરવામાં આવ્યો, પરંતુ આ સ્ટાઇપન્ડ વધારાના લીધે જે છે કરારીય નિમણૂક પામતા જે છે ફીડર કેડરના જે ડોક્ટર્સ જે છે એમનો પગાર એમના સ્ટાઇપન્ડ કરતાં ઘણો ઓછો થઈ જાય છે। તો સરકારશ્રીને એ પણ નમ્ર અરજ છે કે આ પરિવારની વિસંગતતા હોદ્દાને ધ્યાનમાં રાખીને અને વ્યવસ્થિત વિચાર વિમર્શ કરીને એ બાબતે યોગ્ય નિર્ણય લે। પહેલા જે છે કરારીય નિમણૂકની પહેલાં એડહોક સિસ્ટમ હતી જેનાથી ઘણા લાભો મળતા હતા, જેમ કે પીજી ટીચર, એક પીજી ટીચરની ઓળખ જે હાલમાં અમને કરારીય નિમણૂકમાં અમે અમારી પાસે લાયકાત હોવા છતાં પણ નથી મળી રહી, જેના લીધે અમારા અંડરમાં નવી પીજી સીટ નથી ખુલી રહી અને એને લીધે ડોક્ટર્સની પણ અછત આગળ જતાં ઊભી થઈ શકે એવું છે। તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે આ બાબતે કાં તો એડહોક સિસ્ટમ ફરીથી ચાલુ કરવાનો કોઈ વિચાર કરે, અથવા તો એની લાયકાત અમને મળે, એનો દરજ્જો અમને મળે, એના માટે કોઈ વિચાર વિમર્શ કરીને કોઈ યોગ્ય નિર્ણય લે। આ સિવાય રજાઓના મુદ્દાઓ છે, સેવાકીય મુદ્દાઓ છે, નાણાકીય મુદ્દાઓ છે, જે ઘણા મુદ્દાઓ છે જે અમે સરકારશ્રીને રજૂઆત કરીશું કે એ બાબતે યોગ્ય નિર્ણય લે। ગુજરાતભરમાં આશરે 200થી ઉપર તબીબી શિક્ષકો જે છે કરારીય નિમણૂક પામેલા છે અને બરોડામાં 25થી ઉપર જે છે તબીબી શિક્ષકો કરારીય નિમણૂક પામેલા છે, અલગ અલગ કેડરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસર લેવલ સુધીના પણ છે અને દરેક પોતપોતાની જવાબદારી જે છે મેક્સિમમ કેપેસિટીથી કરી રહ્યા છે। વાત મુદ્દો સ્વીકારવાની કે ના સ્વીકારવાની, અમે ગુજરાત સરકાર સાથે કરારમાં જોડાયેલા છીએ, નિર્ણય લેવો એમના હાથમાં છે, અમે કોઈ એજિટેશન ઉપર ઉતરવા નથી માંગતા, અમે જસ્ટ ફક્ત વાત રજૂઆત કરવા માંગીએ છીએ। હા, અમે કામ ચાલુ રાખીશું, પરંતુ અમે સરકારશ્રીને અમારી જે છે રજૂઆત વારંવાર કરતા રહીશું કે તબીબી શિક્ષકોનો હિત જળવાય એવા નિર્ણય આપ લો, જેટલું જલ્દી લો એટલું વધારે સારું। ડૉક્ટર શ્રેયસ પટેલ અને ડૉક્ટર જયુર સોલંકી, બરોડા મેડિકલ કોલેજ।